रंजना चौहान। નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તા શો અને હું છું દીપક આસર. સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટનો દેશભરમાં હજુ પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે. લોકો અલગ અલગ રીતે પોતાનો પ્રોટેસ્ટ નોંધાવી રહ્યા છે. કોઈ નારેબાજી કરી રહ્યું છે તો કોઈ ગીત ગાઈને પોતાનો પ્રોટેસ્ટ નોંધાવી રહ્યું છે. ઘણા લોકો પોસ્ટર અને પેઇન્ટિંગ્સના સહારે સરકાર અને કાનૂન પર તંજ કસી રહ્યા છે. દેશની ઘણી યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ CAA-ની જી હા આ કાયદાની કોપી પણ ફાડી રહ્યા છે અને સખત વિરોધ નોંધાવી રહ્યા છે. અત્યારે આપણે વાત કરીશું ફક્ત બે જ યુનિવર્સિટીની, એક છે જાદવપુર અને બીજી છે BHU એટલે કે બનારસ હિન્દુ યુનિવર્સિટી. પહેલાં જાદવપુર યુનિવર્સિટીની વાત. આ યુનિવર્સિટી કોલકાતામાં આવેલી છે. મંગળવાર એટલે કે 24 ડિસેમ્બરે અહીં કોન્વોકેશન હતું. સ્ટુડન્ટને ડિગ્રી આપવામાં આવી રહી હતી. આ દરમિયાન ગોલ્ડ મેડલ માટે દેબસ્મિતા ચૌધરી નામની સ્ટુડન્ટનું સ્ટેજ પરથી નામ બોલવામાં આવ્યું હતું. દેબસ્મિતા ડિગ્રી માટે ગોલ્ડ મેડલ લેવા માટે સ્ટેજ પર આવી હતી. સ્ટેજ પર આવતાની સાથે જ તેણે ગોલ્ડ મેડલ અને ડિગ્રી સ્વીકારી હતી. પણ દેબસ્મિતાના હાથમાં એક કાગળ હતો. ડિગ્રી અને ગોલ્ડ મેડલ સ્વીકાર્યા પછી તેણે સ્ટેજના ટેબલ પર તેને રાખી દીધા હતા અને દેબસ્મિતાએ આ કાગળ સ્ટેજ પરથી બધાની વચ્ચે ફાડીને બે ટુકડા કરી નાખ્યો હતો અને કાગળ ફાડ્યા પછી ત્યાં હાજર સ્ટુડન્ટની વચ્ચે સ્ટેજ પરથી એવો નારો લગાવ્યો હતો કે હમ કાગજ નહીં દિખાયેંગે, ઇનકલાબ જિંદાબાદ. તમને જણાવી દઈએ કે કાગળ CAA-ની કોપી હતી જેના બે ટુકડા કરવામાં આવ્યા હતા વિરોધ દેખાડવા માટે. હવે જાદવપુર યુનિવર્સિટીની આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલાં જાદવપુર યુનિવર્સિટીના નોન ટીચિંગ સ્ટાફે કોલકાતાના રાજ્યપાલ ધનખડેને કોન્વોકેશનમાં આવતા અટકાવ્યા હતા. રાજ્યપાલને વિરોધમાં કાળા ઝંડાઓ દેખાડવામાં આવ્યા હતા. રાજ્યપાલની કારને અટકાવી દેવામાં આવી હતી અને વાપસ જાઓના નારા લગાવવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના ગેટ નંબર 5 પર અડધો કલાક વેઇટ કર્યા પછી રાજ્યપાલ ધનખડે પરત જતા રહ્યા હતા. જી હા, પરત જવું પડ્યું હતું રાજ્યપાલ જેવી હસ્તીએ. સ્ટુડન્ટે રાજ્યપાલનો વિરોધ એટલા માટે કર્યો હતો કે રાજ્યપાલ CAA-ની ફેવર કરી રહ્યા હતા, તેનું સમર્થન કરી રહ્યા હતા. આ મામલો અહીં ખતમ થયો નહોતો. રાજ્યપાલે પોતાના ટ્વિટર હેન્ડલ પર મમતા બેનર્જીને ટેગ કરીને ઘણી બધી પોસ્ટ કરી હતી. રાજ્યપાલે લખ્યું કે હું યુનિવર્સિટીના સ્ટુડન્ટને ડિગ્રીઓ એનાયત કરવા માટે આવ્યો હતો પણ છાત્રોએ રસ્તો બંધ કરી દીધો, મને અંદર જવા નહોતો દીધો. છાત્રોએ ધનબેક ગો બેકના નારાઓ પણ લગાવ્યા હતા. પોતાના કપડા પર ધનબેક ગો બેકના પોસ્ટરો પણ લગાવ્યા હતા તેવું રાજ્યપાલનું કહેવું છે. છતાં પણ આ ઘટનામાં કોઈ કાર્યવાહી થઈ નહોતી. ધનખડેનું કહેવું છે કે તેને અટકાવનારા માત્ર 50 વિદ્યાર્થીઓ લાગતા હતા, છતાં પણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આખી ઘટનાને મૂક પ્રેક્ષક બનીને જોતા રહ્યા હતા, કોઈ કાર્યવાહી કરી નહોતી. આ તો થઈ કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીની ઘટનાની વાત, જે બે ઘટનાઓ બની હતી છેલ્લા 2-3 દિવસમાં. હવે વાત બનારસ હિન્દુ યુનિવર્સિટી BHU ની, જ્યાં પણ એક આવી ઘટના બની હતી જેની ચર્ચા ખૂબ થઈ રહી છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં તારીખ 23 ડિસેમ્બરે કોન્વોકેશન હતું, સેમ ઘટના હતી, ત્યાં પણ કોન્વોકેશન થવાનું હતું. અહીં સ્ટુડન્ટ પણ CAA-ને લઈને ખૂબ જ ગુસ્સામાં હતા. એક સ્ટુડન્ટે તો કોન્વોકેશનમાં ડિગ્રી લેવાની જ ના પાડી દીધી હતી. કારણ એટલું જ હતું કે તેના સાથી સ્ટુડન્ટને CAA-ના પ્રોટેસ્ટ દરમિયાન પકડી લેવામાં આવ્યા હતા અને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. આ બાબતનો આ સ્ટુડન્ટ પ્રોટેસ્ટ કરી રહ્યો હતો અને ડિગ્રી લેવાનો ઇનકાર કર્યો હતો અને યુનિવર્સિટી પ્રશાસને આ બાબતને કોઈ પણ મતલબ ન હોય તેવી રીતે હળવાશથી લીધી હતી. બનારસ હિન્દુ યુનિવર્સિટીના એડમિનિસ્ટ્રેશને એવું દેખાડ્યું હતું કે આ બાબતથી તેને કંઈ લેવા દેવા નથી. કોન્વોકેશન યોજી દીધું હતું,
તેના સાથી વિદ્યાર્થીઓ છાત્રો જેઓએ ડિગ્રી લેવાની હતી આ કોન્વોકેશનમાં તેઓ જેલમાં બંધ હતા, છતાં પણ યુનિવર્સિટી પ્રશાસને તેની તકેદારી લીધી નહોતી. આ સ્ટુડન્ટનું નામ છે રજત. રજતનો વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રજતે આર્ટ્સમાં માસ્ટર કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસનું કહેવું છે કે તેઓએ પ્રોટેસ્ટર્સની બીએચયુમાંથી નહીં પણ બીએચયુથી 8 કિલોમીટર દૂર બેનિયાબાગથી ધરપકડ કરી હતી. હવે પકડાયેલા જે પ્રોટેસ્ટર છે, જે જેલમાં બંધ છે, તેમાં કેટલા સ્ટુડન્ટ છે તે વિશે પોલીસનું કહેવું છે અમે કંઈ જણાવી શકીએ તેમ નથી. કહેવાનો મતલબ એવો છે કે બે યુનિવર્સિટીમાં એક જગ્યાએ કોન્વોકેશનમાં ડિગ્રી લેતી વખતે સીએએની કોપી સ્ટેજ પરથી ફાડવામાં આવી છે અને વિરોધ કરવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફ આજનું જે યંગિસ્તાન છે, જે ડિગ્રી લઈને કરિયર બનાવવા માટે નીકળવાનું છે જિંદગીમાં, એણે ડિગ્રી લેવાની જ ના પાડી છે. એટલે કે પ્રોટેસ્ટ કઈ હદે થઈ રહ્યો છે તે જોવું રહ્યું. સરકારે જે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલી રહી છે કાયદાને લઈને, તેની સ્પષ્ટતા વહેલી તકે કરવી પડશે. આવું ક્યાં સુધી ચાલશે? ધન્યવાદ. મેં રજત, એમ એ હિસ્ટ્રી ઓફ આર્ટ કા સ્ટુડન્ટ હું, ઓર આજ હમારા કોન્વોકેશન થા આજ હમારા કોન્વોકેશન થા મેને આજ અપની ડિગ્રી ઇસલિયે નહીં લી ક્યોંકિ 19 તારીખ કો હુએ સીએ કે અગેન્સ્ટ પ્રોટેસ્ટ મેં બહુ સારે સ્ટુડન્ટ્સ કો ગિરફ્તાર કિયા ગયા હૈ. મેં ઉન ગિરફ્તારીઓ કા વિરોધ કરતા હું. મેં ઇસ સાંપ્રદાયિક કાનૂન કા વિરોધ કરતા હું. મેં દેશ કો બાંટને વાલે હર હર તરહ કે કાનૂન કા વિરોધ કરતા હું. ઓર ખાસ કર જો છાત્ર હમારે સાથ જિનકા આજ કોન્વોકેશન થા વો જેલ મેં હૈ ઓર યુનિવર્સિટી કો ઇસસે કોઈ ફરક નહીં પડતા. મેં ઇસલિયે યે ડિગ્રી. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.